શિક્ષણ સમિતિની શાળાની ટપકતી છત વરસાદ પડતા જ ક્લાસ બંધ કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવાય છે યેનકેન પ્રકારે વિવાદોમાં રહેતી પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના વહીવટ માટે વર્ષે ત્રણસો કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં સ્કૂલ બિલ્ડિંગના મરામત માટે ઉદાસીનતા જોવા મળી રહી છે પાલિકાની સર્વ સ્ટેન્ડિંગ કમિટીએ શાળા ભવનમાં સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવા તેમાં જરૂર જણાય ત્યાં માળ વધારો કરવાની નોંધ મૂકી હતી ચોમાસું શરૂ થઈ ગયા બાદ પણ ઘણી શાળા ભવનમાં સ્ટેબિલિટી રિપોર્ટ હજુ સુ પરત કરાયા નથી આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યએ સમિતિ હોદ્દેદારોની સાથે અધિકારીઓને પણ તાકીદે કાર્યવાહી કરવા જાણ કરી હતી જોકે તે પહેલા ભટાના અંબાનગર ખાતેની શાળા નંબર અગિયાર બારની ટપકતી છતે સમિતિ કર્મીઓની પોલ ખોલી હોય તેમ શાળા ભવનના પેસેજમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાની સ્થિતિ સામે આવી છે આ શાળામાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું કે સ્કૂલ બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાયા બાદ તમામ વિદ્યાર્થીઓને એક સાથે વરખંડમાં લઈ લેવાય છે આ પાણી પહેલા માળથી ત્રીજા માળ સુધી પેસેજમાં ફેલાયો જોવા મળે છે જેના લીધે બાળકોને અધવચ્ચે જ રજા આપી દેવાતી હોવાનું પણ વાલીઓએ ઉમેર્યું હતું રમેશ ગલચર જનસાક્ષી ન્યૂઝ સુરત